મિત્રો, તમે જીરાના પારા ન જોતા, પણ જીરું તમે ખાલી જોજો, કેમ કે પારા તો આડાવરા હોય જ. આ પેલાના પારા બાંધી દીધા છે આ જીરામાં મિની ટ્રેક્ટરની ઓયણીથી, અને પછી જો જીરું સાટેલ વાવેલ છે. અને આ જીરો તમને લાગતો હોય કે બહુ ઘાટો હાલે, પણ હકીકતમાં 1.5 કિલો જ ખાલી વાવેતર છે આ જીરાનું. અને જીરાને ખાલી તમે નરવાઈ જુઓ, અને આ જીરું કોઈ જાતનું બિયારણ નથી લીધેલ, ઘરનું જ જીરું હોય એ પણ. આ ભાઈ 2 વર્ષથી હજી અને બીજા ખેતરમાં વાવતા જીરું, એ જ જીરું છે, 4 નંબર છે જીરું. અને આમાં ટોટલ હે ને 5 પાણી વારેલ છે, 3 પાણી ઉગવામાં અને 2 પાણી પછી આ ઉગી ગયા પછી વારેલ છે, અને ટોટલ દવાના 9 રાઉન્ડ મારેલ છે આમાં. હવે 9 રાઉન્ડ એને ભાઈએ 3-4 રાઉન્ડ એની રીતે મારેલ છે. 5 રાઉન્ડ તો જે અમારા જીરામ જે 5 રાઉન્ડ મારેલ છે, એ પૂછી પૂછીને જ ભાઈ 5 રાઉન્ડ મારેલ છે આમાં. અને જોવો, આ જીરું છે ને 2 મહિનામાં હજી 1 દી ઓછો છે, કાલ 11 તારીખે, એટલે કાલ 2 મહિના થઈ જાય આ જીરું. આ ભાગ્યો હે ભાઈ, અને બધું આવું જ છે જીરું. જોવો, ઘરનું જ બિયારણ છે આ, કોઈ નથી વેચાતું લીધેલ કોઈ એગ્રોએ છે. જીરા ખાલી જોવો, આમ દાણા પર હવે સડવા માંડ્યા. અને તમને જણાવી શકો નરવાઈ પ્રમાણે આ કેટલું થઈ શકે, તમને શું લાગે? આ 10 વીઘાનું છે વાવેતર. આ ગામ છે મિત્રો ચંદ્રગઢ, ચંદ્રગઢમાં જે આપણો વાડ વિસ્તાર છે એમાં છે જીરું. અને આ ભાગ્યો ને 11 વર્ષથી અહીંયા ભાગ્યો રાખે છે આ જે ભાઈની જમીન છે ને એમાં. 11 વર્ષથી તો આ છે, પણ 11 વર્ષમાં એકી ફેરા આ ખેતરમાં જ જીરું વાવેલ જ નથી. 11 વર્ષ અને એને પહેલાંય વાવેતર તો નહીં જોઈ, જોકે પહેલી જ ખરા જીરાનું વાવેતર છે એમાં, એટલે જ આવું નરવું હે. અને પહેલી ખેર જ ભાઈને જો જીરું જમાવટ લઈ ગયું. આ જુઓ, 1.5 કિલો જ ખાલી વાવેતર છે વીઘે. એ ભાઈ તો અત્યારે હાજર નથી, નકે એના હારે આપણે રૂબરૂ વાત કરત, બહાર છે એટલે નહીં આપણે વાત થઈ શકે. અને જો બધું એવું જ છે નરવું. અને સાઈમાં સામે હાઈવે છે, હાઈવેના થોડેક નજીક જ છે જમીન, જઈ રહ્યા કારખાના. તો મિત્રો જોવો, આ પહેલી ફેરે જીરું વાવેતર છે ને ઘરનું બિયારણ છે ને તોય આવું થઈ છે, એટલે પહેલી જ ખેર નવી જમીન કહેવાય ને જીરા માટે. તો આમ જોયો તો આપણે સામે જો કારખાનું બને છે. અને મિત્રો, આ ભાઈના તમને ડિસ્પ્લે ઉપર નંબર છે, હસમુખભાઈ કરીને નામ છે, એમાં તમે કોન્ટેક કરજો, તેમજ આપણે ટાઇટલમાં પણ એને નંબર આપી દઈશું. જો આ દવા છે આટલા જ ડબલા વહી ગયા, બીજા તો આડાવરા થઈ ગયા, ગુમ થઈ ગયા, બાકી પડી ગયા તો એ બધા હરગી ગયા. તો મિત્રો, બધા કમેન્ટમાં જણાવી દેજો કેવું હોય જીરું, અને વિડીયો સારો લાગે લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક્સ ફોર વોચિંગ. તો બાય બાય.